विद्या केन्द्र द्वारा नियत कोमत आप सब विद्यार्थी बालकोनो हार्दिक स्वागत छे। आज आपरे धोरण 11 नी अंदर प्रकरण 6 पेटा नंबर एनो आपरे अभ्यास करी छे। तो पेटा नंबर नी अंदर आज आपरे थ्योरी नी अभ्यास करी छे, तेना प्रश्नो नो अभ्यास करिए। तो सर्वप्रथम आपने पेटा नंबर એટલે તેના પ્રકારો જણાવી ટૂંકમાં સમજાવો। તો પેટા નોંધ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 4 આપણે આમ નોંધ જોઈ કે ધંધાના આર્થિક વ્યવહારોની સૌપ્રથમ નોંધ આમ નોંધના ચક્રમાં થાય છે। એટલે આમ નોંધ એ નામાનો મૂળ ચક્ર અથવા તો પાયાનો ચક્ર કહેવાય, પરંતુ મોટા વેપારી માટે તમામ વેપારો જો આમ નોંધમાં નોંધવામાં આવે તો આમ નોંધનો ચોટો ખૂબ જ મોટો થઈ જાય। તેથી આમ નોંધના ચોપડાને આપણે વિભાજિત કરીશું અને અલગ અલગ ચોપડામાં એનો આપણે વર્ગીકરણ કરીશું આમ નોંધને આપણે। તો અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈએ, એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો માટે નોંધવા માટે આમ નોંધના ચોપડાને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે। આમ નોંધના આ વર્ગીકૃત કરેલ ચોપડાને પેટા નોંધો કહેવાય। એટલે આમ નોંધનો જે ચોપડો જે છે એને આપણે જુદા જુદા વિભાગોમાં વહેંચીશું, એક સરખા વિભાગો નોંધવા માટે એને અલગ અલગ વિભાગોમાં વહેંચી દરેક વિભાગને પેટા નોંધો કહેવાય। તો અહીંયા પેટા નોંધના મુખ્ય 4 પ્રકારની કુલ 8 પ્રકાર છે। તો આપણે એની વિગતે વાત કરીએ તો મુખ્ય 4 પ્રકાર એ રોકડ વ્યવહારો નોંધવા માટે, બી માલના વ્યવહારો માટે, સી મૂડી અંગેના વ્યવહારો માટે, ડી ખાસા નંબર, એ એના મુખ્ય 4 પ્રકાર છે। પરંતુ કુલ 8 પ્રકારની અંદર આપણે જોઈએ તો એ રોકડ વ્યવહારો નોંધવા માટે, જે વ્યવહારો તમામ પ્રકારના રોકડ વ્યવહારો જેમાં રોકડની કે ચેકથી લેવડ દેવડ થતી હોય એવા રોકડ વ્યવહારોને નોંધવા માટે આપણે આમ નોંધના ચોપડામાં નોંધવાને બદલે આપણે અલગ ચોપડામાં નોંધીશું તો એને રોકડ મેળ કહેવાય। તો રોકડ મેળની અંદર રોકડ અને ધંધાના નાના નાના પરચુરણ ખર્ચાઓ નોંધવા જે ચોપડો રાખવામાં આવે તેને પેટા રોકડ મેળ કહેવાય। એટલે ધંધાના નાના નાના પરચુરણ ખર્ચાઓ એ નોંધવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે એને પેટા રોકડ મેળ કહેવાય। તો રોકડ વ્યવહારો નોંધવા માટે 2 પેટા નોંધો છે, 1 નંબર રોકડ મેળ, 2 નંબર પેટા રોકડ મેળ। હવે બી માલના વ્યવહારો નોંધવા માટે, તો એમાં 3 નંબરની પેટા નોંધ છે, ખરીદ નોંધ, એનું બીજું નામ છે જમા નોંધ। તો જમા નોંધ એટલે કે ખરીદ નોંધ કે ઉધાર માલની ખરીદીના વ્યવહારો એમાં નોંધાય છે। માલની ખરીદી પણ ઉધાર માલની ખરીદીના વ્યવહારો જ નોંધાય, બીજા કોઈ વ્યવહારો તેમાં નોંધાતા નથી। રોકડ ખરીદીના વ્યવહારો રોકડ મેળમાં નોંધાય, ઉધાર માલની ખરીદીના વ્યવહારો જ તેમાં નોંધાય છે, તેને ખરીદ નોંધ અથવા બીજું નામ છે જમા નોંધ કહેવાય। વેચાણ નોંધ એનું બીજું નામ છે ઉધાર નોંધ,
ઉધાર માલ વેચાણના વ્યવહારો તેમાં નોંધાય છે. ઉધાર માલ વેચ્યો હોય તે જ વ્યવહારો તેમાં નોંધાય છે. રોકડ વેચાણના વ્યવહારો રોકડ વ્યવહારો અહીંયા ઉધાર માલ વેચાણના વ્યવહારો તેમાં નોંધાય તેને વેચાણ નોંધ અથવા ઉધાર નોંધ કહેવાય. પાંચ નંબર ખરીદ પરત નોંધ એનું બીજું નામ છે માલ પરત ઉધાર નોંધ. આ બીજા નામ પણ આપણને વિકલ્પમાં પૂછાય છે માલ પરત ઉધાર નોંધ. ઉધાર ખરીદેલ માલ પરત કરેલ હોય એટલે જે માલ ઉધાર ખરીદ્યો હોય અને એ માલ આપણે પરત કર્યો હોય તે વ્યવહારો તેમાં નોંધાય તેને ખરીદ પરત નોંધ કહેવાય. છ નંબર વેચાણ પરત નોંધ એનું બીજું નામ છે માલ પરત જમા નોંધ. ઉધાર માલ આપણે વેચ્યો હોય તો ઉધાર વેચેલ માલ પરત મળે તે વ્યવહારો તેમાં નોંધાય છે. અહીંયા ઉધાર વેચેલ માલ પરત આપણને મળ્યો હોય એ વ્યવહારો વેચાણ નોંધ એટલે કે માલ પરત જમા નોંધમાં નોંધાય છે. તો આ પ્રકરણ છ ની અંદર પેટા નોંધો જે છે કુલ આઠ પેટા નોંધો છે, પરંતુ આપણે આ પ્રકરણની અંદર ચાર પેટા નોંધો આપણે આ શીખવાની છે. એક ખરીદ નોંધ, બીજું વેચાણ નોંધ, ત્રીજું ખરીદ પરત નોંધ અને ચાર વેચાણ પરત નોંધ અને રોકડ મેળ પેટા રોકડ મેળ એ એના પછીના પ્રકરણમાં આવશે. તો આ પાઠની અંદર આપણે માલની માલના વ્યવહાર માટેની પેટા નોંધો જે આપણે એનો અભ્યાસ કરવાનો છે. સી નંબર ભૂમિ અંગેના વ્યવહારો તો એમાં સાત નંબર લેણી હુંડી નોંધ. હુંડી લખવામાં આવે ત્યારે હુંડી લખનાર માટે લેણી હુંડી કહેવાય, જે વ્યક્તિ હુંડી લખે એના માટે લેણી હુંડી કહેવાય અને તે વ્યવહારો તેમાં નોંધાય છે તેને લેણી હુંડી નોંધ કહેવાય. આઠ નંબર દેવે હુંડી નોંધ. હુંડી સ્વીકારવામાં આવે ત્યારે હુંડી સ્વીકાર હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી કહેવાય, તે હુંડી સ્વીકારે અને દેવી હુંડી કહેવાય અને તે વ્યવહારો તેમાં નોંધાય તેને દેવી હુંડી નોંધ કહેવાય. હવે ડી કાચા તો ઉપરની આઠ આઠ નોંધ આઠ પેટા નોંધમાં જે વ્યવહારો ન નોંધાય તે આઠ પેટા નોંધો છે એમાં જે વ્યવહાર ન નોંધાય તે બધા વ્યવહારો ખાસ આ નોંધમાં નોંધાય છે. દાખલા તરીકે ઉધાર મિલકતની ખરીદી કે વેચાણના વ્યવહારો. ઉધાર આપણે મિલકત ખરીદી હોય કે વેચી હોય તે વ્યવહારો અથવા અન્ય વિશિષ્ટ વ્યવહારો અથવા આપણે જે પેટાનો આઠ પેટાનો આપણે કોઈ રાખી ન હોય એમાંથી તો એ વ્યવહારો પણ ખાસ આ નોંધમાં નોંધાય છે. તો આ રીતે પેટા નોંધના નવ પ્રકાર છે. તો આ પાઠની અંદર તો આપણે માલના વ્યવહારની ચાર પેટા નોંધના આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર બે પેટા નોંધના ફાયદા જણાવો. આ પેટા નોંધ એ આમ નોંધથી અલગ રાખેલો એક ચોપડો છે એને પેટા નોંધ કહેવાય. તો આ શું એના ફાયદા થશે તો કે ઈશાદી કાર્યની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે એટલે કે જુદી જુદી પેટા નોંધ જુદી જુદી વ્યક્તિ પાસે આપણે તૈયાર કરાવી શકાય એટલે કે હિસાબી કાર્યની વહેંચણી કરી શકાય. બે નંબર જુદી જુદી વ્યક્તિઓ પાસે જુદી જુદી પેટા નોંધ તૈયાર કરી શકાય છે તેથી શ્રમ વિભાજનનો લાભ મળે છે. શ્રમનું વિભાજન થાય એટલે કાર્ય ઝડપી થાય તો આપણને અહીંયા પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મળે છે. ઓડિટ એટલે કે તપાસનું કાર્ય સરળતાથી કરી શકાય. અલગ અલગ પેટા નોંધો આપણે તૈયાર કરી હોય તો જુદી જુદી વ્યક્તિ પાસે આપણે ઓડિટનું એટલે કે તપાસનું કાર્ય સરળતાથી કરી શકાય. ચાર નંબર
સરળતા રહે છે એટલે જુદી જુદી ડેટાનો જુદી જુદી વ્યક્તિ પાસે આપણે તૈયાર કરાવી અને હિસાબો તૈયાર કરવામાં આપણને શું રહે છે સરળતા રહે છે પાંચ નંબર શ્રમ અને સમયનો બચાવ થાય છે શ્રમ અને સમય એટલે કે ઓછા સમયમાં ઝડપથી હિસાબો તૈયાર કરી શકાય છે ધંધાને ખાનાવાળી વેચાણ નોંધ માલના ખાનાવાળી વેચાણ નોંધ
खरीद परक मन ना पन पन प्रकार शादी खरीद परक मन यानी खाना वाली खरीद परक मन एमा मानना खाना वाली खरीद परक मन अने खर्चना खाना वाली खरीद परक मन ये प्रमाणे वेचाण परक मन ना पन पन प्रकार शादी वेचाण परक मन खाना वाली वेचाण परक मन एना बता दे प्रकार मानना खाना वाली वेचाण परक मन अने खर्चना खाना वाली वेचाण परक मन आ અહીંયા જે ત્રણ પ્રકાર કવિત નોંધના છે તે જ પ્રમાણે વેચાણ નોંધના ત્રણ પ્રકાર ખરીદ પરક નોંધના ત્રણ પ્રકાર અને વેચાણ પરક નોંધના ત્રણ પ્રકાર તો એ નમૂનાઓ આપણે હવે પછી ના વિડિયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું તો અત્યાર સુધી આ વિડિયોની અંદર આ જે પ્રશ્નો જે છે એ બરાબર સમજી એનો અભ્યાસ કરજો જય સ્વામિનારાયણ